જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસ જેમ જેમ નજીક આવી રહ્યો છે સમય તેમ તેમ રાજકીય પાર્ટીઓ પોતાની જે ગતિવિધિ છે તે તેજ કરી રહી છે આજે છોટાઉદેપુર ખાતે નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સંકુલની અંદર કોંગ્રેસનો એક સ્નેહ મિલન સમારોહ હતો જેમાં રાજ્યસભાના સાંસદ નાણભાઈ રાઠવા પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ભીખાભાઈ રબારી સહિતના જે મહાનુભાવો છે અહીંયા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં કાર્યકરો જે છે કોંગ્રેસના તે પણ અહીંયા ઉપસ્થિત હતા ત્યારે શું છે કોંગ્રેસની આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેના માટે વાત કરીશું નેતા પૂર્વ નેતા વિપક્ષ સુખરામભાઈ રાઠોડ સાથે સુખરામભાઈ લોકસભા બે હજાર ચોવીસની કેવી તૈયારી જમીલભાઈ લોકસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે એવા ભણકારા થાય છે ખરા પણ સરકારે ચૂંટણીની જાહેરાત હજુ કરી નથી જાહેર કરશે ત્યારે થશે નવું વર્ષ જે શરૂ થયું તમે સ્થાનિક પત્રકાર છો ગામડામાં જાઓ છો એટલે તમને ખબર છે કે અમારા આદિવાસીઓ મોટી દિવાળી નથી કરતા દેવ દિવાળી કરીએ છીએ હજુ પણ ગામડામાં અમારે ત્યાં દેવ દિવાળી ચાલી રહી છે અને એને કારણે અમે આજે નવા વર્ષના સ્નેહ સંમેલન છોડેપુરના આંગણે છોટા ઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીના આદેશ નાણભાઈ રાઠવા સાહેબના આદેશ મુજબ એક સ્નેહ સંમેલન રાખ્યું હતું એમાં મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ભેગા થયા હતા સ્વાભાવિક છે કે કાર્યકર મિત્રો થાય ભેગા થાય એટલે ચર્ચાઓ તો થવાની જ ચર્ચાઓ થઈ તમે બધાને સાક્ષી છો પણ અમને જે પાર્ટીએ જે કાર્યક્રમ આપ્યો છે જિલ્લા મંડળ તાલુકા સેક્ટર બનાવવાની કામગીરી એ કેટલીક જગ્યાએ પૂર્ણ થઈ છે કેટલીક જગ્યાએ બાકી છે એનો રિવ્યૂ કરવામાં આવ્યો છે સાથે સાથે નવો કાર્યક્રમ દીઠ બીએલઓ અને બુથના કન્વીનરની નિમણૂંક કરવાની છે એની પણ ચર્ચાઓ થઈ અને એ ચર્ચાઓ કાર્યકરો પાસેથી માહિતી લેવાની બાકી છે એટલે પુનઃ પાછા ભેગા થવાના છે પણ મુખ્ય હેતુ કાર્યકરોમાં ઉત્સાહ જળવાયેલો રહે હતાશ ના થાય હતાશ એટલા માટે કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢની જે ચૂંટણી થઈ એમાં અમારા સીમાવર્તી વિસ્તારમાં અમને બધાને ખબર હતી કે આ વખતે કોંગ્રેસ જીતશે એનો અનસાર પણ અમને મળતો હતો પણ પરિણામ કંઈક ધાયરા કરતાં જુદા એવા છે એના કારણે કાર્યકરો થોડા હતાશ થયા છે એ હતાશ થયેલા કાર્યકરોને હતાશા ખંખેરીને નવેસરથી કામે લાગી જવા માટે ગામે ગામ જઈને દીઠ મિટિંગ કરીને સેક્ટર મિટિંગ કરીને મંડળ મિટિંગ કરીને અમારી પણ ત્રુટી હોઈ શકે છે કે નેતાઓ બધા પરિપૂર્ણ હોતા નથી પણ અમારી પણ કદાચ કોઈ ત્રુટી હોય એને પણ ઉલ્લેખ કરીને કે કોઈક જગ્યાએ અમારી ભૂલ થતી હોય તો તમારે કેવું પડે કે આ તમારી ભૂલ થાય છે અહીંયા આવું ચાલે છે અહીંયા આ ચાલે છે કદાચ કોઈ કામની બાબતમાં કોઈ કોઈ રણકો કરતો હોય તો એ જોવું પડે અમારો આગલો પાછલો ઇતિહાસ કે આ ગામમાં કેટલું કામ થયું છે કયું બાકી રહી ગયું છે એનું કારણ છે કે સરપંચો બદલાતા જતા હોય છે આગલા સરપંચ વખતે કામ થયું હોય ને પાછલા સરપંચ વખતે કામ ના થયું હોય પણ અમારી ડાયરીમાં જે તે ગામનું કામ થયેલું લખેલું હોય એટલે અમારે કેવું પડે કે તારા ગામમાં આ આ વસ્તુ થઈ છે કેટલીક વખત સરપંચોને પણ એવું હોય છે કે ધારાસભ્યશ્રીના અનુદાનમાંથી જ અમને જોઈએ બાકી અમે આયોજન મંડળમાંથી કામ આપીએ કે પછી ટ્રાયબલ સપ્લાયના ગ્રાન્ટમાંથી આપીએ કે રીતિકંકની ગ્રાન્ટમાંથી આપીએ કે અન્ય ગ્રાન્ટમાંથી આપીએ એને એવું એવું સરપંચો એવું સમજતા હોય છે કે ના એ તો સરકારી ગ્રાન્ટ છે તમે શું આપવું લાંબો વિસ્તાર પંચાયતો વધારે અને ધારાસભ્યશ્રીનું અનુદાન લિમિટેડ હોય છે અને એને કારણે દરેક દરેક સરપંચને એને કામ આપી શકતા નથી અને એને કારણે પણ કોઈ જગ્યાએ અસંતોષ હોય તો અસંતોષ ઠારવા માટે શું કરવું મળવું મીટિંગ કરવી ત્યાં જવું આજે કેટલાક મિત્રો નથી આવ્યા એની અમે નોંધ લીધી છે સામાન્ય નહીં આવ્યા આજુબાજુ કોઈ ગામમાં કોઈક મયત થયું હોય અથવા તો લગ્નની સિઝન ચાલે છે એમાં ગયા હોય એને કારણે કદાચ નહીં આવ્યા હોય નેક્સ્ટ મિટિંગની અંદર અમારી છોડાપુર તાલુકા પંચાયતમાં આવતા તાલુકા પંચાયતમાં ચૂંટણી લડેલા જીતેલા હારેલા જિલ્લા પંચાયત લડેલા હારેલા એ તમામ તમામ બત્રીસ જેટલા ઉમેદવારોની એક સંયુક્ત મિટિંગ રાખીને અમને જે કામગીરી સોંપવામાં આવી છે એ અમે પૂર્ણ કરવાના છીએ બિલકુલ તો હું પણ જ્યારે મિટિંગ હતી આજે આયોજિત યોજાઈ ત્યારે એમાં સામેલ હતો બિલકુલ કહી શકાય કે ચૂંટણીમાં સંગઠનને મજબૂત કરવા માટે ચૂંટણી પૂર્વે સંગઠનને મજબૂત કરવા માટે કંઈ કોંગ્રેસ સંપૂર્ણ રીતે સજ્જ બની છે જે કોઈ પણ નિષ્ક્રિય છે કાર્યકર્તાઓ હોદ્દેદારો તેમને અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે કે જો સતત ત્રણ મીટિંગમાં ગેરહાજર રહેશે તો પછી એમની વાત એ જાણે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો